अच्छा लगता है। बस बस सवालो डानू इंजीन बनाई वो 500 पावर खाई देवे न तारु प्लेन गटर मा जाए मन मन सेटिंग दूसरे ने गटर मा नाखू तुम्हारे प्लेन में ओहो कंगारू सेशन शादी कंप्लीट हो गई बच्चे कब है ओ शादी तो अजी मारा भणवा माटे विदेश जावानू छे आपने तो बोला ना सेटिंग हो गया ભગવાન વિદેશ જવાનું સેટિંગ થઈ ગયું છે તમને એક જરૂરી વાત બતાવી હું વિદેશને વો લડકીયા હતી હે ના તો એક મેરો ભાઈ કે લે લેકર આવો મે દેખો કિતના અચ્છા હું પૈસા ઉસે બોલ ના કે ઉનકે જીજા જી પે કમાઈ પે સે રહેતા હે તો ઉનકી બહેન ક્યા સબ કુછ ઉસકે નામ કર સકતી હે હા ફૂલ ટાઈમ જીજા જી કો લૂટને કા બિઝનેસ એક નંબર કોફી પી મંદી ને પૈસા લેકર આવો કે ના શાકભાજી લેવા જાઉં છું વિદેશ અચ્છા બાપે શાકભાજી લઈને જા રહે હે વો તો યહાં પે ભી મિલ રહા હે નહીં હમારે લિયે ભી 2-3 કિલો ટમેટા કે વિદેશ કા ટમેટા લેને પર આના હે એ છોકરી કઈ વસ્તુ છે જે આની આટું પાર્સલ લેતા હો ને આ નમૂના આટું વિદેશ ની પાર્સલ થેન્ક યુ નમૂના આપ ભી બહોત બડે નમૂના હો એક નંબર નમૂને છે મેરે છે સે ટપુ કે પાપા ભી બહોત બડે નમૂને ઓર મેરી બહેન તો સબસે બડી પૈસા હા મેરી માતા ઉત્તે ભી બડે અમારે ઘર મે તો એક છે બડકર એક નમૂને હે આપ અહીંયા ક્યું આયે હો આપકો કાંગારુ સેશન બોલ ને કાંગારુ રિલેશન તમારા કોંગારસ પોલીસ કાંગારુ સેશન આ તમારા યુડા ઈમાં છે ને મારે સિંગડા ઉભા થઈ જાય ઓહો આપકો સિંગડા તો હા 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 પાડે હો મારી નહીં વો ક્યા ભૂસકા બચ્ચા પાડા અચ્છા તો આપકી મમ્મી ભેંસ હે મારે એક્ઝામ ની તૈયારી કરવાની છે મહેરબાની કરીને તમારું કોપા સીસી શું થઈ ગયું હે તો નહીં અભી નહીં હું મેં તને કહે છે તૈયારી કરો પણ મને હા મેં મેડમ જો બોલ આવો હા તો તમારે ભાઈ કરી લે કરાવો હા ના આપને બોલા નહીં કુછ ઓર હા એક્ઝામ કી બાત હે તો મેરી બહેન ને તો 3-3 બાર એક્ઝામ મેં બતાઈ નહીં તો 3-3 બાર એક્ઝામ દી મેરે બા બેન ને તો 3-3 બાર એક્ઝામ કી તૈયારી કી હે મેને 3 વાર એક્ઝામ દીધી હોય તો મારે હું કામ વારંવાર સાંભળું આપી દો ને 3 બાર હશે એક વાર તારા 3 વાર ની વાત કરી એટલે હું એમ કહું છું કે એક વાર પણ આ 3 વાર એક્ઝામ ની વાત કરી છે ને તો ચોથી વાર હા તો બરાબર અને હવે વિદેશ થી છોકરી કેમ અપાવું એસે પાર્સલ તો બોલા આપને પાર્સલ લેકે આને કામ કો ને આને હાથે જ લઈ જાઓ અરે વાહ મેં ભી ઉપર જાઉંગા મેરે મેરા કા ખાયા રખનો એસે ઉજે ખોનો પીના ઓર વો કપડે લાગે સબ કુછ અચ્છા સે લે કટણો ઉસે ચોકો ડાયપર ઓ ડાયપર કાપી બતા દેસુ હા વો ક્યા હે ઉજે જરા રાખી કો પ્રોબ્લેમ હે તો આપ ડાયપર ફિક્સ और मेरे जीजा जी को तो मेरे से भी बड़ा प्रॉब्लम है उसको तो कल रात 3-3 बार जाना पड़ा था पैसा हां वो उठते है सर रात को लेकर वो डरते बहुत है बाहर जाते हैं आपके घर में हम 3-3 बार ही बदे होता है नहीं नहीं सर 4-5 बार भी कभी कभी होता है हां पर कुछ फैक्स नहीं है हमारे ऐसे फैक्स बैक्स नहीं होता कुछ नहीं होता हम लोग हां એક વાર જે હોય તમે જે બોલ્યા ને તો એને હા હા કોંગ્રેચ્યુલેશન કહેવાય હા તો વહી તો બોલ રહે કાંગારુ સેશન આ સમજ ગયો ને બસ બસ
ऊपर तीन दिन बाद आप जाने वाले हो ना? आपकी वीरा को हमको लेके जाना है। हाँ। हाँ। तो आने लेने जावाना है ना, तो इन्हें एग्जाम की तैयारी करवाना है। नहीं, वो तो आपके साथ आ रहा है ना। मैं सब की बैग में बैठ जाऊंगा, किसी को पता नहीं चलेगा। आने जकात ना का कचरा पेटी ना डब्बा मा नथी नाखवा जावानो, विदेश लई जावानो छे। तो हमने वही बोला ना। અરે ટપુ ના પપ્પા ને કહી દો ને તો ઈ એમ જ કે કે આને આને તો પેલો રિઝાજ કોણ આપે? આપકો કિસને દિયા? વહી મેર કો દેગા? નહીં આપે કામ કે છે, એક વિજો મે આ તો તો ચલે। હા સિમ્પલ, આપકો તો મિલ ગયા ના? નહીં આપકે તો કે આસા દયા ભાભી। હા સુન રહી હું, બોલીએ। વિદેશ મારા બાપુજી નું નથી। હા ઉસ્તા હોતા તો તો મજા જતો। હા હમણાં જતો રોજ જતો ટમાટર લેને। કામ કરો, 40 લાખ રૂપિયા લેતા હો। 40 લાખ? હા હા। મે કે કરી ચીતા ચીકો બોલ રહી। હા તો હું પપ્પા જા જા। હા હા તો લઈને આવો, આપણે વિદેશ જઈએ। હો નહીં ફિક્સ છે, હું મારા હા ફિર આગે કે કરના હે જરા હું કે આ સાબે બાપા તો હોતો હે તો ફિર પીછો કે હોતો હે તો આગે હોતો હે તો પીછો હોતો આગે નો। તમે ના 40 લાખ લેકે આવો, તબ તક મેં ઇસકા ડાયપર લેકે આતા હું। નહીં વો તો મેરે ઘર પે પડા હે। હા મેં કે મુજે પતા હે, મેં તો ઇસ સ્ટોક પે રખતી હું। વિદેશ કા ડાયપર અલગ હોતા હે। હા હે તો આપ વિદેશ લેને જાઓગે તો તો આપ અકેલે ચલે જાઓગે, ફિર આપ મેરે કો લેગે નહીં જા રહે દીદી। આપ એક કામ કરો, ઇસકી એક્ઝામ કી તૈયારી કરવાઓ। મેં કુછ કરતા હું ઇસકો। હા આપ જાઓ, દેખો ક્યા હે, કિતને બચ્યું? બે વાગી ગયા છે। દેવેન મને લાગે છે કે બહાર ન ગયો હોય। દેવેન, દેવેન, બોલો। તારા પપ્પા તને કઈ કહેવા માંગે છે? ખબર છે પપ્પા, તમારાથી પૈસાનું એડજસ્ટ નથી થયું, વાત તો થઈ આપણી। તમે પણ કીધું મને મમ્મી, અને મેં એ પણ કીધું કે તમારાથી ના થાય તો ઇટ્સ ઓકે, હું મારી રીતે કરી લઈશ, પણ હું વિદેશ તો જઈશ। અરે પેલા વાત તો સાંભળ, બોલો। તારું જે સપનું છે, તારે જે વિદેશમાં જવું છે, વિદેશમાં જઈને ભણવું છે, વિદેશમાં જઈને નોકરી કરવી છે ને,
એ તારું સપનું અમે લોકો પૂરું કરવા જઈ રહ્યા છે. એટલે હા, એટલે કે તારે વિદેશ જવા માટે જેટલા પૈસાની જરૂર હતી ને એની એની અમે લોકોએ વ્યવસ્થા કરી દીધી છે. સાચે? પણ તમે તો ના પડતા હતા ને? બસ ના કહેતા હતા, પણ તારી જે ઈચ્છા હતી, તારું જે સપનું હતું ને એ પૂરું કરવા માટે અમે લોકોએ થોડી વધારે મહેનત કરી અને મહેનતમાં અમે સફળતા મળી છે. અને તારે જવા માટે જેટલા પૈસાની જરૂર હતી ને એ બધા જ પૈસાની વ્યવસ્થા થઈ ચૂકી છે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી. હવે તો ખુશ છે ને તું? હા મમ્મી, બહુ જ ખુશ છું. હવે છે ને હું જલ્દી જલ્દી વિદેશ જઈ જલ્દી જલ્દી મારું કરિયર બનાવીશ ને જલ્દી જલ્દી તમને ત્યાં બોલાવી લઈશ. મને તો આશા જ નહોતી તમે ના પાડી દીધા પછી તમે મારા માટે પૈસા. થેન્ક યુ. પણ કઈ રીતે કર્યા આ પૈસા? ક્યાંથી? એ બધું તું છોડ ને, એ બધેનું ટેન્શન તારે લઈને ખોટું મગજમાં તારે ટેન્શન નથી લેવાનું. એટલે તારા પપ્પાએ એમની ઓળખાણમાં પૈસા માંગ્યા અને મળ્યા. તમે જરીકે ચિંતા ન કરતા. એક બે વર્ષમાં એના બધા પૈસા આપણે ચૂકવી દઈશું. બસ હવે તો એ જ આશા છે કે જલ્દીથી જલ્દી વિદેશ પહોંચે ને વિદેશમાં તું વ્યવસ્થિત તારું ભણવાનું પણ ચાલુ થઈ જાય અને સારી એવી કોઈ નોકરી મળી જાય જેથી કરીને તું તારો ખર્ચો પણ ત્યાંથી ઉપાડ અને આ પૈસાનું જે એડજસ્ટ કર્યું છે એ પણ આપણે પૈસા વહેલી તકે એ લોકોને પાછા આપી દઈએ. હા પપ્પા, બધું થઈ જશે. બસ એકવાર હું વિદેશ પહોંચી જાઉં ને પછી બધું જ બરાબર થઈ જશે. અને હું શું કહું છું કે વિદેશ જવા માટે તારા કપડાં, તારે જે વસ્તુ બધી લેવાની હોય ને એ ખરીદી કરવાનું ચાલુ કરી દે અને પૈસા તારા મમ્મી પાસેથી લઈ લેજે. અને સાંભળ, ત્યાં ગયા પછી મમ્મી કે પપ્પા નહીં હોય એટલે બધી વાતનું ધ્યાન રાખજે. હા, અને ખાસ કરીને સમયસર સૂઈ જજે અને સમયસર જમજે. ચિંતા ના કરતા, હું જે રીતે અહીંયા રહું છું ને એ જ રીતે ત્યાં રહીશ. હા, ફરક એટલો હશે કે ત્યાં મમ્મી નહીં હોય, ત્યાં પપ્પા નહીં હોય, પણ તમને હું જલ્દીથી જલ્દી બને એટલા જલ્દી હું તમને ત્યાં બોલાવી લઈશ જેથી મારે એટલા ત્યાં ના રહેવું પડે. કઈ નહીં, તું જા અને તારા મિત્ર સર્કલને કોઈને સાથે લઈને બધી ખરીદી કરી લઈશ. સારું પપ્પા, હું જઈને મારા જે ફ્રેન્ડ જોવાના છે ને એને બાકીની વિગતો પણ પૂછી લઉં અને આ ખરીદીની વાત પણ કરી લઉં. હા સર, ચાલો પરિવાર. થેન્ક યુ પપ્પા. અરે કઈ નહીં, બાય મમ્મી. વિચારમાં છો ને કે હવે આ રૂપિયાનું મેનેજમેન્ટ એડજસ્ટમેન્ટ કેમ કરશો, ક્યાંથી કરશો? પણ ચિંતા ન કરો, થઈ જશે. જુઓ, તમે બધી જગ્યાએ દોડી ગયા છો, આપણા દીકરાને વિદેશ મોકલવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છો. ના રિચા,
એ વાત નથી, પણ એમાં એવું છે રીચા કે પૈસાનું તો એડજસ્ટ થઈ ગયું છે. શું પૈસા મળી ગયા? હા, એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે આપણે રવિ, એમને મેં વાત કરી તો એમણે મને એક દેવાંગભાઈ કરીને છે જે વ્યાજે પૈસા આપે છે, એમની પાસેથી પૈસા લીધા છે. એટલે પૂરેપૂરા તો નહીં, પણ 30 લાખનું બંદોબસ્ત થઈ ચૂક્યો છે ને, હજી 4-4.5 લાખ રૂપિયાની જરૂર પડશે બીજી. તો 30 લાખનો બંદોબસ્ત થઈ ગયો છે તો ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે 4-5 લાખના ઘરેણા તો છે, હું ઘરેણા આપી દઉં ને. તમે ના ના, બહુ જ મહેનત કરી અને દિવસ રાત એક કરીને પૈસાની જે બચત કરી હતી એમાંથી તારા માટે આ ઘરેણા બનાવ્યા છે, એ તારા ઘરેણા તો હું નહીં વેચવા દઉં, હું કઈ પણ એડજસ્ટ કરીશ. જુઓ, દીકરો ભણી જશે, સારી જગ્યાએ નોકરી કરતો થશે, તો પછી આ 4-5 લાખના નહીં 40-50 લાખના ઘરેણા આવશે. લો, એક કામ કરો, આ મંગળ નહીં, પ્લીઝ હું તને તારા ઘરેણા તો નહીં જ વેચવા દઉં, હું હજુ ઘણી જગ્યાએ દોડીશ, ઘણા બધાને મળીશ, ગમે તેમ કરીને બાકીના જે થોડા ઘણા પૈસા ઘટે છે ને એની વ્યવસ્થા કરીશ, પણ તારા તારા ઘરેણા તો નહીં જ વેચવા. ધર્મેશ, જો મને ખબર છે તમે કેટલાય દિવસોથી આ મહેનત કરી રહ્યા છો, આ રૂપિયા મેળવવા, દીકરાને વિદેશ મોકલવો, એની જીત પૂરી કરવી, પણ હું તમને ક્યાંક મદદરૂપ થવા માંગુ છું, તો થવા દો ને. તમે ઘરેણાની ના પાડો છો તો પછી રૂપિયા આવશે ક્યાંથી? એ બધું જ વિચારું છું અને જોઉં છું, પણ હવે જુઓ, મારી સામે જુઓ, તમને મારા સાથે તારા સામે થઈને મને મને મજબૂર કરી દીધો છે આ ઘરેણા વેચવા માટે, પણ કંઈ નહીં, આપણા દીકરાનું સપનું પૂરું કરવા માટે આપણે ગમે તે કરવું પડે ને કરીશું. કંઈ નહીં, તું આપજે એટલે હું ઘરેણાની પણ વ્યવસ્થા કરીને પૈસા પૂરા કરીશ. હા.